માધવપુરની ચોપાટી પાસે મોપેડ સ્લીપ થતાં પોરબંદરના એક યુવાનનું મોત થયું છે, જ્યારે તેની સાથે રહેલા અન્ય એક યુવાનને ઈજા થઈ છે. અકસ્માતના બનાવ અંગે યુવાને મૃતક મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે. માધવપુર ગામે ભરડા ગલીમાં રહેતા અને મજૂરી કામ કરતા મનીષ ખીમાભાઈ કામરિયા નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમના માતા જાનજીબેન અને નાનો ભાઈ જયદીપ પોરબંદરના ખાપટમાં રહે છે. આથી માતાને મળવા માટે મનીષને પોરબંદર જવાનું હોવાથી તેનો મિત્ર હિતેશ ઉર્ફે મદારી કરશન રણાબાઈયાને ફોન કર્યો હતો અને હિતેશની બહેન પોરબંદર સાસરે હોવાથી તેમને મળવા માટે હિતેશ ઉર્ફે મદારીને જવાનું હોવાથી મનીષ અને હિતેશ તારીખ 1 મેના રાત્રે હિતેશના મોપેડમાં પોરબંદર આવવા માટે નીકળ્યા હતા. માધવપુરની ચોપાટી સામે રોડ પર વાંસની છત્રીઓ બનાવાઈ છે. ત્યાં અચાનક જ રોડ પર મોપેડ સ્લીપ થઈ જતા બંને યુવાનો નીચે પડી ગયા હતા અને મનીષે આગળ જઈ જોતા તેનો મિત્ર હિતેશ બેભાન થઈ ગયો હતો અને તેને માથું નાક કાન મોઢામાંથી લોહી નીકળતું હતું. આથી એક અજાણ્યો ફોરવ્હીલ ચાલક નીકળતા બંનેને ફોરવ્હીલમાં બેસાડી માધવપુરની સરકારી હોસ્પિટલે લઈ ગયો હતો. તે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે 108 મારફત પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, જે મનીષને ફ્રેક્ચર થયું હતું. જ્યારે હિતેશ ઉર્ફે મદારીને વધુ ઈજા હોવાથી રાજકોટ લઈ જવાનું કહેવામાં આવતા તેને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જેમાં સારવાર દરમિયાન રાજકોટ ખાતે હિતેશનું મોત નિપજ્યું હતું. આથી ફરિયાદી મનીષ કામરિયાએ બેફિકરાઈથી મોપેડ ચલાવનારા હિતેશ ઉર્ફે મદારી સામે ગુનો નોંધાવ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.